બોલો વિદ્યાર્થી મિત્રો, હું શ્રીજય સોલા સ્કૂલ શામનગરમાંથી શ્વેતાબેન તમારું ધોરણ ચાર પ્રકરણ નંબર સાત એટલે કે કલાકારની ભૂલ પાઠ્યપુસ્તક પેજ નંબર 29 એનો વિષય છે ગુજરાતી. હવે તમારી ગુજરાતીની અંદર તમારા પ્રકરણ નંબર સાત કલાકારની ભૂલ છે એની અંદર સરસ મજાની વાર્તા આપેલી છે જે તમારે સૌએ શાંતિથી અને ધ્યાનથી સાંભળવાની છે. તમને સૌને મજા આવશે જો ધ્યાનથી સાંભળશો તો તમને વાર્તાના અંતે કોઈ પ્રશ્ન પણ નહીં રહે અને હું જે વાર્તાના અંતે પ્રશ્ન પૂછીશ બરાબર તે તમને સૌને આવડી પણ જશે. તો પ્રકરણ નંબર સાત કલાકારની ભૂલ કે મૂર્તિ બનાવવામાં એક શિલ્પી હતો એનું નામ હતું તોયમોહન. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. મોહન છે એ અદ્ભુત અને આબેરૂપ મૂર્તિઓ બનાવતો. તે મૂર્તિઓ જોઈને વલવલા દમરાઈ જતા. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિઓ બનાવીને મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલો આગ્રહ કર્યો પણ કંઈ મૂર્તિ ચાલે ખરી. આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી. એ મૂર્તિ જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર પણ આવી ગયા હતા. મોહને ઘણા લાંબા સમય પછી મૂર્તિ છે બનાવ્યા. તોયમોહન નામનો જે શિલ્પીકાર હતો તે ખૂબ સરસ છે મૂર્તિ બનાવતો. તે જાણે કે તે જોઈ કે જે પણ વ્યક્તિને તે જોતો એ જ વ્યક્તિની તે મૂર્તિ બનાવતો. કે જ્યારે તે કોઈ પણ મૂર્તિ બનાવવા બેસે તો તેમાં પ્રાણ પાથરી દેતો, એમાં જીવ રડી દેતો પોતાનો. એટલે કે તમને તેમ જ લાગે કે આ તે જ વ્યક્તિ છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ છેતરાઈ જતો કે આમાં છે તે આ જ વ્યક્તિ છે અને તે પોતાને સાથે લેતો. પણ ત્યાર પછી તેને ખ્યાલ હતો કે આમાં પ્રાણ નથી, આ તો પથ્થરની મૂર્તિ છે. આખરે સમય જતા યુદ્ધ થવા લાગ્યો. એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે યોગ્ય આવશે, મળવું પડશે. મારે એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન આવે. પછી આ શિલ્પકાર છે તે વૃદ્ધ થવા લાગ્યો, ઘોડો થવા લાગ્યો. ત્યાર પછી મેં વિચાર્યું કે મારું મૃત્યુ થશે, હવે મારે એવું કંઈક કરવું જોઈએ કે જેથી મને લોકો છે વર્ષો સુધી ના ભૂલે. વિચાર કરતા કરતા તેણે પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. કેટલી મૂર્તિ? 10. ધારી ધારીને બરાબર જોઈ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ન લાવે. કે તમે એક ધારી મૂર્તિ જોવો ને તો પણ મોહનમાં અને મૂર્તિમાં કોઈ પણ તમને ભેદ ન જાય, કોઈ પણ તફાવત તમને ન જાય. તમને એમ જ લાગે કે આ મોહન છે. હવે ખ્યાલમાં ન આવે તેવી કળા તેની પાસે હતી. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. તેણે એક તરકીબ વિચારી કાઢી. એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની રચના ઉપર ગયો. મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો. દૂત મોહનના ઘરે આવ્યો. જોયું તો એક સાથે 11 ભગવાન. તે યમદૂતે જોયું તો એને સપનું આવે છે કે મોહનને કે કાલે છે મારું મૃત્યુ થવાનું છે. હવે ત્યાર પછી યમદૂતનું તેડું આવે છે અને યમદૂત છે ત્યાં શિલ્પકારના ઘરે આવે છે. પણ જ્યારે યમદૂત આવે છે કે અરે અહીંયા તો 11 મોહન છે, આમાંથી મારે કોને લઈ જવાના છે. દૂત મોહનના ઘરે આવે, જોયું તો એક સાથે 11 મોહન ઊભા છે. દૂતને નવાઈ લાગે કે સાચા મોહનને ઓળખી ના શક્યો એટલે ખાલી હાથે તે યમરાજ પાસે ગયો. હવે એ ઓળખી ના શક્યો એટલે તે ખાલી હાથે યમરાજ પાસે ગયો. યમરાજે બધી વાત કરી
દૂધને ખાલી હાથે પાછા આવ્યો જઈને પહેલા જ ગુસ્સે થયા. એમણે જ કહ્યું, મૂર્ખ, મહાન તો એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી જ બની ગયો. કે સાચો મહાન તો એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો. આપણે દેવતા છે, થોડીક બુદ્ધિ ચલાવો અને જીવતો મહાન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનું નથી. દૂધ તો પાછો ચાલે. મોહને દૂધના પગલાનો અવાજ સાંભળ્યો. પાછો એ મૂર્તિની વચ્ચે જઈને ઉભો રહી ગયો. દૂધ આ વખતે એક પછી મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે. જોકે આ બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી. મોહન પણ આંખ પરસડાવતો ન હતો. દૂધ સાવ ધીમેથી બોલ્યો, ભાઈ, મોહન તું તો ચતુર છે, એટલે શું કે જે ભાઈ તું તો ચાલાક છે, કલાકાર છો, મૂર્તિઓ સર્જવાનો નિશાન છે. એ તેનો વખાણ કરતો હતો. મૂર્તિ પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓ જીવન પામે, પણ એ ભૂલને લીધે મૂર્તિઓની કિંમત સાવ ઓછી છે. કે દૂધ શું કહે છે કે તારી આ મૂર્તિ સરસ છે, જીવંત છે, પણ આ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે નાની. જો આ ભૂલ ન રહી ગઈ હોત તો મૂર્તિની કિંમત છે સરસ હોત. મોહન આ વાત સામીને રહી ન શક્યો. એ એકદમ બોલ્યું, શ્રી ભૂલ જોયું. દૂધે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે. અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો. શબ્દ સમજૂતી. કલાકાર એટલે એ કલાનું સર્જન કરનાર, શિલ્પી એટલે કે મૂર્તિઓ બનાવનાર, આબેહૂબ એટલે કે ઉપભોક્તાદર્શ, ગાળનું તફાવત એટલે ભેદ જુદાઈ તરીકે વ્યક્તિ, યમરાજ એટલે મૃત્યુનો દેવ, કાલિદાસ એટલે કશું લીધા સિવાય, દેવતા એટલે કે દેવ, નિષ્ણાંત કે નિપુણ, હોશિયાર, તુચ્છ એટલે કે નજીવું, માલ વગરનું, રૂઢિ પ્રયોગની અંદર બની જવું એટલે કે છેતરાય જવું. મોહન છે એવી મૂર્તિઓ બનાવતો હતો. તો કે મોહન અદ્ભુત અને ભવ્ય મૂર્તિઓ બનાવતો હતો. મોહનને દૂધ કેમ ન ઓળખી શક્યા? તો કે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 આબેહૂબ મૂર્તિઓને વચમાં મોહન ઊભો રહી ગયો. તેથી દૂધ છે એ મોહનને ઓળખી ના શક્યા. ચોકીદારની મૂર્તિ જોઈને જો શા માટે ભાગી ગયા? તો કે મોહનના ચોકીદારની મૂર્તિ એવી આબેહૂબ બનાવી હતી કે ચોરી કે ચોર છે એને સાચો ચોકીદાર માની ત્યાંથી ભાગી ગયા. મોહનને શું સપનું આવ્યું? તો કે મોહનને સપનું આવ્યું કે કાલેનું મૃત્યુ થવાનું છે. હવે વધુ આગળ છે કે આપણે આગળના વિડીયોમાં અને જે મેં તમને 4 પ્રશ્નો એક એક વાક્યવાળા મેં તમને અત્યારે પૂછ્યા અને મેં તેમના સરસ મજાના જવાબ પણ મેં તમને બોલીને કરાવ્યા બાકા, કે એક વખત ડોકનોટની અંદર લખવાના છે અને કાલે એ જવાબ હું ફરીથી અહીંયા સ્વાધ્યાય તમને કરાવીશ. બરાબર, તે હું પાછા ત્યારે તમને પૂછીશ અને પાકા કરી લેજો. અને વધુ આગળ છે આપણે આગળના વિડીયોમાં સમજીશું અને કાલે આપણે પ્રકરણ નંબર 7 સ્વાધ્યાય લખાણ છે સાથે પાકું પણ કરવાનું છે. બરાબર.